नमस्कार वाला विद्यार्थी मित्रों, केम छो? आल्फा प्ले स्कूल मा तमारु हार्दिक स्वागत छे। तो आजे आपने सीनियर केजी मा विषय अंग्रेजी ना आल्फाबेट सी अने डी एटले के कैपिटल अने स्मॉल सी अने कैपिटल अने स्मॉल डी नी ओळख समझिए, जेमा आपनो पार्ट टू एटले के बीजो रहेशे। तो चालो विद्यार्थी मित्रों, कैपिटल अने स्मॉल आल्फाबेट सी अने डी नी ओळख समझिए। तो अहीं सौ प्रथम तमने आपेलू छे आल्फाबेट सी बोलो, अटले के अहीं कैपिटल सी अने स्मॉल सी आपेला छे, जेनी थिंग्स अने नाम आपेला छे, जे अहीं आपणे बोलीशू अने जोईशू। तो सौ प्रथम आपणने आपेलू छे आल्फाबेट सी एटले के स्मॉल सी अने कैपिटल सी। तो अहीं सी फोर केट, केट एटले के बिलाड़ी। त्यारबाद आपणने आपेलू छे सी फोर, तो सी फोर कैप, कैप एटले के टोपी। त्यारबाद छे सी फोर काउ, काउ एटले के गाय। त्यारबाद आपने आपेलू छे सी फोर केक, जे तमे बर्थडे पर कापो छो ने विद्यार्थी मित्रों। ત્યારબાદ અહીંયા આપેલું છે સ્મોલ આલ્ફાબેટ સી લખો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને બ્લેન્ક બોક્સીસ આપેલા છે, જેમાં તમારે સ્મોલ સી લખવાનો રહેશે। જેમ તમે આલ્ફાબેટ એ અને બીમાં શીખી ગયા ને, એવી જ રીતે અહીંયા સ્મોલ આલ્ફાબેટ સી લખવાનો રહેશે। ત્યારબાદ અહીંયા આપેલું છે કેપિટલ સી અને સ્મોલ સી આલ્ફાબેટ લખો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે આગળના સેશનમાં શીખી ગયા ને સ્મોલ સી લખતા, તો અહીંયા તમારે એક બોક્સમાં એક સાથે કેપિટલ સી અને સ્મોલ સી લખવાનો રહેશે, જેમ તમે આગળના પાઠમાં શીખી ગયા। ત્યારબાદ આપણે જોઈશું આલ્ફાબેટ એટલે કે કેપિટલ ડી અને સ્મોલ ડી બોલો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને કેપિટલ ડી અને સ્મોલ ડીની થિંગ્સ અને નામ આપેલા છે, જે અહીંયા આપણે જોઈશું। તો સૌ પ્રથમ આપણને આપેલું છે ડી ફોર ડોગ, ડોગ એટલે કે કૂતરો। ત્યારબાદ છે ડી ફોર ડોલ, ડોલ એટલે કે ઢીંગલી। ત્યારબાદ છે ડી ફોર ડિયર, ડિયર એટલે કે હરણ। ત્યારબાદ છે ડી ફોર ડક, ડક એટલે કે બતક। તો તમે સમજી ગયા ને આ ડી ફોરની થિંગ્સ? ત્યારબાદ આપણને આપેલું છે સ્મોલ આલ્ફાબેટ ડી, ડી લખો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે આગળ જોઈ ગયા ને કે કઈ રીતે સ્મોલ આલ્ફાબેટ સ્મોલ એ બી સી લખવો, તો એવી જ રીતે અહીંયા આલ્ફાબેટ ડી સ્મોલ રીતે લખવાનો રહેશે। તો અહીં તમને બ્લેન્ક બોક્સીસ આપેલા છે, તો જેમાં તમારે આલ્ફાબેટ ડી લખવાનો રહેશે અને તે પણ સ્મોલ। કેપિટલ ડી સ્મોલ ડી આલ્ફાબેટ લખો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને બ્લેન્ક બોક્સીસ આપેલા છે, જેમાં તમારે કેપિટલ ડી અને સ્મોલ ડી એક સાથે એક બોક્સમાં લખવાનો રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે સૌ પ્રથમ કેપિટલ ડી અને તેની બાજુમાં જ સ્મોલ ડી લખવાનો રહેશે, એવી જ રીતે બધા ખાનાની પૂર્તિ કરવાની રહેશે। કેપિટલ આલ્ફાબેટ સામે સ્મોલ આલ્ફાબેટ લખો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને કેપિટલ આલ્ફાબેટ આપેલા છે, રાઈટ ને? તો તેની સામે તમને બ્લેક બોક્સીસ આપેલા છે, તો તેની ત્યાં તમારે સ્મોલ આલ્ફાબેટ લખવાનો રહેશે। તો સૌ પ્રથમ અહીંયા છે કેપિટલ એ, તો તેની બાજુમાં કેપિટલ એ આવશે, જે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ આપણને આપેલું છે કેપિટલ બી, તો તેની બાજુમાં કેપિટલ એટલે કે સ્મોલ બી આવશે।
ત્યારબાદ આપણને આપેલું છે કેપિટલ સી, તો તેના બાજુના બોક્સમાં આવશે સ્મોલ સી. ત્યારબાદ આપણને આપેલું છે કેપિટલ ડી, તો તેની સામે કેપિટલ એટલે કે સ્મોલ ડી આવશે. ત્યારબાદ આપણને આપેલું છે ચિત્ર ઓળખી તેનો કેપિટલ અને સ્મોલ આલ્ફાબેટ લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ચિત્ર આપેલું છે તેનો કેપિટલ અને સ્મોલ બંને આલ્ફાબેટ અહીંયા લખવાના રહેશે. તો સૌપ્રથમ આપણને ડોગનું ચિત્ર આપેલું છે એટલે કે કૂતરો. તો ડોગનો આલ્ફાબેટ ક્યાંથી શરૂ થાય વિદ્યાર્થી મિત્રો? તો ડોગનો આલ્ફાબેટ આલ્ફાબેટ ડીથી શરૂ થાય. તો અહીંયા આપણે ડી કેપિટલ ડી લખીશું, ત્યારબાદ તેની બાજુમાં સ્મોલ ડી લખીશું. ત્યારબાદ આપણને સેકન્ડ ચિત્ર કેપનું આપેલું છે, કેપ એટલે કે ટોપી. તો અહીંયા કેપનો આલ્ફાબેટ ક્યાંથી શરૂ થશે? તો અહીંયા કેપનો આલ્ફાબેટ આલ્ફાબેટ સીથી સ્ટાર્ટ થશે. તો અહીંયા સૌપ્રથમ આપણે લખશું કેપિટલ સી અને ત્યારબાદ લખશું સ્મોલ સી. ત્યારબાદ આપણને આપેલું છે બોલનું ચિત્ર. તો અહીંયા આલ્ફાબેટ બીથી સ્ટાર્ટ થાય ને? તો હા, તો આપણે આલ્ફાબેટ બી અહીંયા લખીશું. તો સૌપ્રથમ આપણે લખીશું કેપિટલ આલ્ફાબેટ અને ત્યારબાદ તેની બાજુમાં સ્મોલ આલ્ફાબેટ. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ ચિત્ર ઓળખીને તેના કેપિટલ અને સ્મોલ આલ્ફાબેટ લખવાની ખબર પડી ને? તો વિદ્યાર્થી મિત્રો, તમને આ કેપિટલ અને સ્મોલ સી અને કેપિટલ અને સ્મોલ ડી શીખવાની મજા આવી ને? આવા હજુ કેપિટલ અને સ્મોલ સી ડી શીખવા માટે આ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને એ ટુ ઝેડના આલ્ફાબેટના વિડીયોની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે આ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને શીખજો. થેન્ક યુ વાલા વિદ્યાર્થી મિત્રો.